બુટલેગરો બેફામ, હવે પોલીસ પણ સુરક્ષિત નથી રહી. સુરેન્દ્રનગરના ઝીંઝુવાડામાં પીએસઆઈ સહિત પોલીસ જવાનો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ઝીંઝુવાડામાં આરોપીને લઈને જઈ રહેલ પોલીસ અધિકારી પર જીવલેણ હુમલો થયો છે. તો આરોપીને લઈને જતી વખતે જ પીએસઆઈને છરીના ઘા છીંકવામાં આવ્યા છે અને અન્ય બે પોલીસ કર્મીઓ પર પણ જીવલેણ હુમલો કરાયો છે. ટોળાના હુમલા દરમિયાન આરોપીઓ ફરાર થયા છે. તો પીએસઆઈ સહિત બે કર્મીઓને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જો કે અગાઉ પણ પોલીસ કર્મીઓ પર જીવલેણ હુમલા થઈ ચૂક્યા છે, જેને લઈને અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. આરોપીને પકડીને લઈને આવતા હતા દરમિયાન આ સમયગાળા દરમિયાન ક્રિકેટ રમતા એના માણસોમાંથી કોઈએ ગામની અંદર જાણ કરતા ગામમાં પોલીસને રોકી દેવામાં આવેલી અને પોલીસ ઉપર હુમલો કરતા પીએસઆઈ ડાંગર તથા બે પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયેલા. હાલમાં પીએસઆઈ ડાંગર અમદાવાદ ચાઇલ્ડસ હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે. તો સુરેન્દ્રનગરના પીએસઆઈ પર હુમલા પ્રકરણમાં ફરિયાદ નોંધાઈ છે. 26થી વધુ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. ઝીંઝુવાડા પીએસઆઈ કે વી ડાંગર પર જીવલેણ હુમલો થયો છે અને હુમલામાં પીએસઆઈ ગંભીર રીતે ઘાયલ થયા છે. અમદાવાદ સારવાર માટે તેમને ખસેડાયા છે. આરોપીઓને પકડવા ઝીંઝુવાડા પોલીસનો કાફલો ખડકાયો છે. મોડી રાત સુધી અલગ અલગ ટીમનું કોમ્બિંગ પ્રોહિબિશનના આરોપીને પકડવા જતા કેટલાક અજાણ્યા લોકોએ પોલીસ ટીમ પર હુમલો કર્યો. તો આ અંગે જે વધુ અપડેટ મેળવીશું, સહયોગી અક્ષય પણ આપણી સાથે જોડાઈ ગયા છે. કારણ કે અત્યાર સુધી આપણે જોતા આવતા હતા કે કાયદાનો ડર નથી રહ્યો આરોપીઓને, પરંતુ હવે જ્યારે પોલીસ પકડવા જાય છે ત્યારે પોલીસનો પણ ડર નથી રહ્યો. અક્ષય, જે રીતે હુમલો કરવામાં આવ્યો છે પોલીસ કર્મચારી પર. ચોક્કસથી વાત કરવામાં આવે તો ઝીંઝુવાડા પોલીસ મથકના જે પીએસઆઈ છે કેવી ડાંગર અને અન્ય બે પોલીસ કર્મચારીઓ ખાનગી જે સાદા ડ્રેસમાં છે અને ખાનગી વાહન લઈ અને પ્રોહિબિશનના ગુનામાં એક ફરાર આરોપી છે ચાલમસિંહ ઝાલા, તેને ઝડપી લેવા માટે ગયા હતા અને તેની જ કારમાંથી આરોપીને ઝડપી લઈ અને પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો છે ઝીંઝુવાડા પોલીસ મથક સુધી પહોંચે તે પહેલાં જ 25થી વધુ વ્યક્તિઓનું જે ટોળું છે તેને પીએસઆઈ સહિતની ટીમ પર જીવલેણ હુમલો કર્યો હતો અને આરોપી ઝાલમસિંહ ઝાલા સહિતના અન્ય એક શખ્સને ટોળું છે ભગાડી અને નીકળી ગયું હતું. જો વાત કરવામાં આવે સુરેન્દ્રનગર જિલ્લાની તો અંદાજે એકાદ માસ પહેલાં ઇંગરોલીમાં પણ પોલીસ ટીમ પર એક આવ્યા જ આરોપી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે છાસવારે જે સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ કર્મચારીઓ અને પીએસઆઈ સહિતની જે ટીમ છે એના પર હુમલાના બનાવો બની રહ્યા છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. અને પોલીસની કામગીરીની જો વાત કરવામાં આવે તો આરોપીને ટોળું જે છે છોડાવી ગયા બાદ પોલીસની અલગ અલગ ટીમો બનાવી સમગ્ર ઝીંઝુવાડા ગામમાં સમગ્ર રાત દરમિયાન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક તબેલામાંથી ઘોડા છૂટી ગયા પછી તાળા મારતા હોય તેવી સ્થિતિ સર્જાઈ હોય તેવું લાગી રહ્યું છે. હાલ તમામ આરોપીઓ છે ફરાર છે અને સમગ્ર ઝીંઝુવાડા ગામ છે એ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. પણ હજુ સુધી આ હુમલાની બનાવને અંદાજે લગભગ 12 કલાકથી વધુ સમય વધી ચૂક્યો છે, પણ હજુ સુધી એક પણ આરોપીની ધરપકડ થઈ નથી. જી બિલકુલ અક્ષય, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આરોપીઓ પણ ફરાર થઈ ચૂક્યા છે, હવે તેમને શોધવા માટે પોલીસની અલગ અલગ ટીમો પણ કામે લાગેલી છે. અમદાવાદમાં 58 લાખની ઠગાઈના આરોપીના કસ્ટોડિયલ ડેથ મામલે પોલીસનું નિવેદન છે. કહ્યું છે કે મેડિકલ સારવાર બાદ આરોપીની અટક કરેલી હતી અને એસડીએમને કસ્ટોડિયલ ડેથ અંગે પંચનામાની જાણ કરેલી છે. ફોરેન્સિક પેનલ, પોસ્ટમોર્ટમ અને વિશેરા રિપોર્ટ તેમજ આરોપીઓ સાથે તૈનાત કર્મચારીઓની પૂછપરછ બાદ આગળની તપાસ હાથ ધરાશે. મહત્વનું છે કે સીજી રોડના જ્વેલર્સમાં 58 લાખની ઠગાઈ મામલે દીપક પંચાલની ધરપકડ હતી. કસ્ટડીમાં આરોપીનું મોત નિપજતા પરિવારજનો દ્વારા પોલીસ પર આરોપીને એસિડ પીવડાવવાનો આરોપ કરાયો છે અને મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરાયો છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે પત્રકાર પરિષદ યોજી તપાસ અંગે માહિતી આપી. મૃત્યુ જે થઈ છે એ એસિડ પીવાથી થઈ છે અને પોલીસ સ્ટેશનની અંદર જ એસિડ પીવડાવવામાં આવ્યું છે. કારણ કે જ્યારે ઘરથી લઈ ગયા 31 તારીખે એના પછી પોલીસવાળાએ દેસાઈ સાહેબે પોતે કન્ફર્મ કર્યું છે કે પીઆઈ છે નવરંગપુરા પોલીસ સ્ટેશનના, કે ત્યારે એમને મેડિકલ કરાયું ત્યારે મેડિકલમાં કાંઈ નથી આવ્યું. તો 31 તારીખની રાતથી લઈને 2 તારીખના બપોર સુધીમાં એસિડ પીવડાવવામાં આવ્યું છે.
જામનગરમાં આંગણવાડીમાં મારામારીનો વીડિયો વાયરલ થયો છે. હાપા પાસેની આંગણવાડીમાં હતી મારામારી અને તિથિ ભોજનમાં નાસ્તા મામલે બોલાચાલી થઈ હતી. લાભાર્થી તરફથી તિથિ ભોજન અપાયું હતું અને જેમાં નાસ્તામાં ગાંઠિયા અને બુંદી હતા. બાળકોની સંખ્યા 50 હતી, જેમાં એક મહિલાએ આંગણવાડીમાં બાળકોને નાસ્તો કેમ ઓછો આપ્યો તે બાબતે બોલાચાલી કરી હતી અને જે મારામારીમાં પરિણમી હતી. રાજકોટમાં માવા માટે મારામારી થઈ છે. જાહેર રોડ પર મારામારીનો વીડિયો વાયરલ થયો છે અને માવાના બાકી રૂપિયા ન દેતા જાહેરમાં માર માર્યો છે. દુકાનદારે ગ્રાહકને માર માર્યો હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. બાલાજી હોલ પાસે જાહેરમાં જ મારામારી થઈ છે તો દ્રશ્ય સામે આવ્યા છે મારામારીના. બાલાજી હોલ પાસે જાહેરમાં મારામારી થઈ છે તો 2-3 વ્યક્તિઓ એક વ્યક્તિને માર મારી રહ્યા છે, લાત ઘૂંસા મારી રહ્યા છે. રાજ્યમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું છે. દ્વારકાના લાલુકા ગામમાં 45 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. અચાનક છાતીમાં દુખાવા બાદ મોત થયું છે. ખેડૂતનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનો પરિવારજનોનો દાવો છે. તો રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે. પાવાગઢમાં દર્શન માટે આવેલા ભરૂચના 22 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતા મોત થયું છે. મૃતક તેના મિત્ર સાથે પાવાગઢ આવ્યો હતો. હોટેલમાં રાત્રિ રોકાણ કર્યા બાદ સવારે દર્શન કરવા જાય તે પહેલા જ યુવકને હાર્ટ એટેક આવ્યો છે. યુવકની અચાનક વિદાયથી પરિવારમાં શોક છવાયો છે. તો હાર્ટ એટેકથી મોતની આ ઘટના, પાવાગઢ આવ્યો હતો યુવક, 22 વર્ષીય યુવક, ભરૂચનો આ યુવક છે અને તેણે જીવ ગુમાવ્યો છે. તો નાની ઉંમરમાં હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. મહેસાણાથી એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. ડબ્બા ટ્રેડિંગનું કોલ સેન્ટર ઝડપાયું છે. જી હા, ડબ્બા ટ્રેડિંગનું ડમી કોલ સેન્ટર. રાજ્ય બહારના મોબાઈલ નંબરથી કોલ કરતો હતો, રોકાણ કરી વધુ પૈસા આપવાની લાલચ આપવામાં આવતી હતી અને ડમી એકાઉન્ટમાં પૈસા નંખાવી પૈસા ઉપાડતા હતા. 12 આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થયા છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. રાજસ્થાનમાં ઠંડીનો પ્રકોપ જોવા મળ્યો છે. માઉન્ટ આબુમાં ઠંડીનું 3rd degree ટોર્ચર જોવા મળી રહ્યું છે. માઉન્ટ આબુમાં સીઝનમાં પહેલી વાર તાપમાનનો પારો માઇનસમાં પહોંચી જતા આબુ જમ્મુ કાશ્મીર બની ગયું હતું. ચારે તરફ બરફની ચાદર છવાઈ ગઈ હતી, જેને લઈ મેદાની વિસ્તારો અને ખેતરોમાં બરફ જામી ગયો છે. અહીંની સૌથી ઊંચા પહાડોની ચોટી ગુરુ શિખર પર પણ બરફ જામી ગયો છે. આબુમાં સીઝનમાં પ્રથમવાર ઠંડીનો પારો -3 degree સુધી પહોંચી જતા લોકો ઠૂઠવાઈ ગયા. માઉન્ટ આબુમાં ગાડીઓ પર અને મેદાની પ્રદેશમાં પડેલો ઝાકળ જામી જવાથી કુદરતે અહીં સફેદ ચાદર પાથરી છે. તાપમાનનો પારો ગગડતા મેદાની વિસ્તારો, ઘરો, હોટલોની બહાર પાર્ક કરેલી કાર અને ટુ વ્હીલર પર અને રેસ્ટોરન્ટમાં રાખવામાં આવેલા ટેબલો પર બરફ જામી ગયો. તો બીજી તરફ હોટલમાં રોકાયેલા પ્રવાસીઓ બરફ જોઈને રોમાંચિત થઈ ગયા છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી માઉન્ટ આબુ પહોંચેલા પ્રવાસીઓને કાશ્મીર મનાલી જેવો અહેસાસ આબુમાં થઈ ગયો. વહેલી સવારે પ્રવાસીઓ ચાની ગરમ ચુસ્કીઓની મદદથી ઠંડીનો હરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો કડકડતી ઠંડીના કારણે લોકોના જનજીવન પર અસર થઈ. ઠંડીને કારણે વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો ઠંડીથી બચવા તાપણા અને ગરમ ચાનો સહારો લઈ રહ્યા છે. રાજ્યમાં ઠંડીનું આક્રમણ વધ્યું છે. રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી કડકડતી ઠંડી પડી રહી છે. લોકો હર થીજવતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. હજુ 7 જાન્યુઆરી સુધી ગાત્રો થીજવતી ઠંડી સહન કરવી પડશે. 9.9 degree તાપમાન સાથે કેશોદ અને નલિયા સૌથી ઠંડુ શહેર છે. તો ભુજમાં 10.9 degree તાપમાન નોંધાયું, અમદાવાદમાં 13.8, ગાંધીનગરમાં 12.5 degree તાપમાન નોંધાયું છે. તો ડીસામાં 11.2 degree તાપમાન છે. 11 શહેરોમાં 13 degreeથી નીચું તાપમાન નોંધાયું છે. બીજી તરફ રાજ્યભરમાં ગાઢ ધુમ્મસની ચાદર જવાતા ગુજરાત હિલ સ્ટેશન બની ગયું છે. નર્મદા જિલ્લામાં પણ સવારથી જ ગાઢ ધુમ્મસનો કહેર જોવા મળ્યો.
સવારે એસટી બસ સ્ટેશન પર ઠંડી અને ધુમ્મસને કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો. આ બાજુ નવસારીમાં પણ ધુમ્મસ છવાયો. ગણદેવીમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. ધુમ્મસના કારણે વાહન ચાલકોને હાલાકી પડી. શાકભાજી અને ડાંગર પકવતા ખેડૂતોને ચિંતા વધી. વલસાડમાં પણ વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું. ગાઢ ધુમ્મસને કારણે જિલ્લામાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો. શહેરના રસ્તાઓ પર પણ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી થઈ હતી. ઉંઝા તાલુકાના દાસ